નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી સૌની યર યુટ્યુબ ચેનલ કેવીની ક્લાસમાં મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા બે હજાર એકવીસની અંદર જે બોર્ડની પરીક્ષા લેવાની છે ધોરણ દસ વિશે ગુજરાતીની તેની અંદર મિત્રો ત્રીસ ટકા અભ્યાસક્રમની અંદર કાપ મૂકેલો છે તેનું ન્યૂ બ્લુટેન પેપર આપણે અહીંયા જોવાના છીએ સરળ સમજૂતી સાથે તો મિત્રો વિડીયોને શરૂઆતી કરી અંત સુધી જોવાનું ચૂકતા નહીં અને મિત્રો અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળતા રહે તો મિત્રો બ્લૂ પ્રિન્ટની વાત કરી લઈશું તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે જે ગુણભાર છે તેની વાત કરીશું તો મિત્રો હેતુલક્ષી એ પ્રશ્નો કુલ ચોવીસ જનરલ વિકલ્પ વિના મિત્રો તમારે વિકલ્પો ચોવીસ હશે અને ચોવીસ ગુણના એ વિકલ્પો પૂછવામાં આવશે પછી અતિ જવાબી જે પ્રશ્નો છે તેની અંદર મિત્રો સોળ ગુણનું પૂછાશે ટૂંક જવાબી પ્રશ્નો છે તેની અંદર મિત્રો આઠ ગુણનું ટૂંક જવાબી પ્રશ્નો પૂછશે લાંબા પ્રશ્નો તેની અંદર મિત્રો ચોવીસ ગુણના પૂછાશે અને નિમ્જ પ્રકારના પ્રશ્નો છે તેની અંદરથી આઠ ગુણનું પૂછવામાં આવશે આ મિત્રો તમારે કુલ એસી જે ગુણ છે તેની અંદરથી પૂછવાનું હશે પ્રશ્નપત્ર તમારું તો મિત્રો વિભાગવાઈ જ વાત કરીશું તો ગદ્ય વિભાગની અંદર મિત્રો વીસ ગુણનું હશે પદ્ય વિભાગની અંદરથી વીસ ગુણ વ્યાકરણ વિભાગ તમારે જે આવે છે તેની અંદરથી મિત્રો વીસ ગુણનું પૂછવામાં આવશે બોર્ડની પરીક્ષામાં અને અર્થગ્રહણ લેખનની અંદર પણ મિત્રો વીસ ગુણનું પૂછવામાં આવશે એમ તમારે એસી ગુણનું કુલ પેપર હશે તો આ પેપર છે તે તમારે બે હજાર વીસ એકવીસનો અભ્યાસક્રમ છે જે રદ કરેલ છે એમાંથી પૂછવાનું નથી મિત્રો પરંતુ જે અભ્યાસક્રમ ત્રીસ ટકા ઉપર રદ કરેલો છે તે અભ્યાસક્રમ નથી પરંતુ જે સિત્તેર ટકા બાકીનો અભ્યાસક્રમ છે તે મુજબ જ આ પ્રશ્નપત્ર તમારું હશે મિત્રો હવે વાત કરીશું મિત્રો જે તમારું પ્રશ્નપત્ર છે ધોરણ દસ છે પ્રથમ ભાષાની અંદર ગુજરાતી તો તેના મોડલ પેપરની વાત કરીશું જે વાર્ષિક પરીક્ષાની અંદર પ્રશ્નપત્રનું માળખું છે તો એની વાત કરીશું તો એની અંદર મિત્રો તમારે જે ગદ્ય વિભાગમાં આ રીતે પૂછવામાં આવશે તમે એથી જોઈ શકો છો જે તમારે ગદ્ય વિભાગમાંથી વીસ ગુણ છે પદ્ય વિભાગની અંદર મિત્રો વિષકુણ છે અને વ્યાકરણ વિભાગ છે તેની અંદર વિભાગ સી રહેશે તેની અંદર મિત્રો વિષકુણ છે જેમાં જોડણી સંધિ સમાસ કરતરીને કર્મણી વાક્ય રચના અલંકાર પૂર્વપ્રત્યય અને પરપ્રત્ય સમાનાર્થી સંજ્ઞા રૂઢપ્રયોગ કહેવત શબ્દ સમૂહ માટે એક શબ્દ વિરોધી શબ્દ છે અર્થભેદ છે તણપદા શબ્દો વિશેષણ ક્રિયા વિશેષણ ધ્વનિ શ્રેણી પ્રેરણા ભાવે વાક્ય રચના છંદ ઓળખાવો અને છંદને ઉદાહરણ બંધારણ એમ આમ મિત્રો તમારા જે વીસ મુદ્દા છે તેની અંદરથી એક એક દરેક મુદ્દામાંથી પૂછવામાં આવશે એમ વીસ કુળનું વ્યાકરણ છે જે અર્થગ્રહણ લેખનની અંદરથી પણ વીસકુણનું મિત્રો પૂછાશે જેની અંદર તમારા આ પૂછાઈ શકે છે જેમાં જે પંક્તિનો અર્થ વિસ્તાર કરવાનો છે બેમાંથી કોઈ પણ એક થશે તો ચાર ગુણનો હશે મિત્રો પછી તમારે અહેવાલ લેખન છે તેની અંદર પણ ચાર ગુણનું અહેવાલ લેખન પૂછવામાં આવશે પછી ત્રીજા ભાગમાં સંક્ષેપકરણ કરવાનું છે તેની અંદર પણ ચાર ગુણનો હશે અને નિબંધના બસો પચાસ શબ્દોમાં એક નિબંધ લખવાનો છે તેના આઠ ગુણ રહેશે આ રીતે મિત્રો તમારે ડી વિભાગ રહેશે ચાલો વાત કરીશું મિત્રો પ્રશ્નપત્રાની તો તમારું પ્રશ્નપત્ર આ મુજબનું રહેશે મિત્રો તમારે ગદ્ય વિભાગની અંદર કુલ જે વિભાગ એની અંદર ગદ્ય વિભાગ હશે જેની અંદર મિત્રો તમારે વીસ કુળનું પૂછાશે જેમાં આ પ્રકારે પ્રશ્નપત્ર તમારું રહેશે તો અહીંયાથી તમે પ્રશ્નપત્ર પણ જોઈ શકો છો તો વિભાગ એની અંદર મિત્રો અ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે મિત્રો અહીંયા કૃતિ આપેલી હશે અને તમારો સાહિત્ય પ્રકાર હશે જેની અંદર મિત્રો કૃતિની સાથે સાહિત્ય પ્રકાર તમારે જોડવાનો રહેશે જેના ચાર ગુણ છે તમે અહીંયાથી પ્રશ્નપત્ર જોઈ શકો છો પ્રશ્ન બ છે મિત્રો નો નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલગીયા પૂરવાની છે અહીંયા મિત્રો તમારે ખાલીગીયા છે કે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારત ખાલગાની ભેટ મળ્યા હતા તો મિત્રો અહીંયા તમારે ચાર વિકલ્પો ત્રણ વિકલ્પો આપેલા છે અને એની અંદરથી તમારે યોગ્ય જવાબ લખવાનો છે જેમાં સૌરભ અંકિત કે સંજય જે આવતું તે લખવાનું રહેશે મિત્રો આ બોર્ડનું જે પ્રશ્નપત્ર મૂકેલું છે તે પણ આપણે સોલ્યુશન મૂકી દઈશું ટૂંક સમયમાં તો મિત્રો તમને જે અડચણ છે એ તમારી દૂર થઈ શકે છે પ્રશ્ન નંબર એની કની વાત કરીશું આમાં નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો મિત્રો અહીંયા તમારે બે પ્રશ્નો છે તેના બે ગુણ છે ડ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે ગમે તે બે અહીંયા મિત્રો તમારે ત્રણ પ્રશ્નો છે પરંતુ ગમે તે બે જ લખવાના રહેશે જે બે બે ગુણના પ્રશ્ન રહેશે એની વાત કરીશું નીચેના પ્રશ્નોના આઠ દસ વાક્યોમાં મુદ્દાસર જવાબ લખવાના છે ગમે તે બે મિત્રો અહીંયા તમારે ત્રણ પ્રશ્નો છે તેની અંદરથી જો તમને ઢેલી ઘોડીની વફાદારી અને ખાનદાનની વર્ણવો જો આ પ્રશ્ન આવડતો હોય તો તમે લખી શકો છો ન આવડે તો તમે બીજો અને ત્રીજો પ્રશ્ન લખી શકો છો જેના મિત્રો તમારે એક પ્રશ્નના ત્રણ ગુણ રહેશે આમ છ ગુણ છે આ હતો તમારો એ વિભાગ બી વિભાગની મિત્રો વાત કરીશું તો બી વિભાગ એ પદ્યનો છે અને તમારે પદ્યમાં પણ આ રીતે જ રહેશે જે અવિભાગ છે તે તે રહી જાય તો અહીંયા એ છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાનો છે અહીંયા મિત્રો કૃતિ આપેલી છે સાહિત્ય પ્રકાર આપેલો છે તો સાહિત્યકાર કૃતિની સામે સાહિત્યકાર યોગ્ય રીતે જોડવાના છે બીજું છે ખાલી જગ્યા છે બ છે મિત્રો ક તમારે અહીંયા કોઈ પણ એક વાક્યમાં ઉત્તર લખવાના છે માર્ગ એ છે માર્ગની ધૂળને સૂર શું પૂછે છે એ તમારે યોગ્ય રીતે જવાબ આપવાના રહેશે એક વાક્યમાં ને બીજું છે ભારવાળો મુકટ એટલે શું આ મિત્રો બે ગુણનો તમારો આ પ્રશ્ન રહેશે ક ડ ની વાત કરીશું નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે ત્રણ પ્રશ્નો હશે અને ગમે તે બે લખી શકો છો એ છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મિત્રો ઉત્તર લખવાના છે ગમે તે બે એટલે કે મિત્રો અહીંયા તમારે ત્રણ પ્રશ્ન આપેલા હશે તેની અંદરથી જો તમને પહેલો અને બીજો આવડતો હોય તો તમારે ત્રીજો લખવાનો નથી પરંતુ જો તમને પહેલો ન આવડે તો બીજો અને ત્રીજો લખી શકો છો અને તમારે મિત્રો ગમે તે બે જ લખવાના છે ત્રણે ત્રણ લખતા નહીં જેથી કરી તમારો જે સમય છે તે પણ મિત્રો બચી શકે અને તો જો તમે પૂરેપૂરો લખવાનો ત્રણે ત્રણ લખશો તો પરંતુ જો તમને છે ને એ છ ગુણ જ મળવાના છે જેથી કરી તમારો સમય છે એ બગાડતા નહીં અને તમારે બે જ પ્રશ્ન લખવાના છે તો મિત્રો જેથી કરી તમારો સમય પણ બચી શકે અને તમે બીજા વિભાગની અંદર તમે સમય આપી શકો છો વિભાગ સી મિત્રો તમારો જે વિકલ્પોનો રહેશે તો આ રીતે વિકલ્પો હશે મિત્રો અહીંયા જોડણી શોધીને લખવાની છે સહાનુભૂતિ છે તો આ જે ત્રણ વિકલ્પો આપેલા છે તેની અંદર જે સાચી જોડણી હોય તે લખવાની રહેશે અહીંયા વીજળી છે તો અહીંયામાંથી ત્રણ જે વિકલ્પો છે તેની અંદરથી સાચી જોડણી લખવાની રહેશે બીજું તમારે મિત્રો અહીંયા સંધિ સાચી સંધિ જોડવાની છે સૂર્યવતાસ્ત તો સૂર્યાસ્ત થશે તો શું થશે બરાબર સૂર્યાસ્ત સૂર્યાસ્ત કે સૂર્યાસ્ત તો તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે મિત્રો ત્રીજું છે રાવણવધ શબ્દનો સમાસ ઓળખાવો અહીંયા મિત્રો વિકલ્પો આપેલા છે તમને દ્વંદ્વ સમાસ તત્પુરુષ કે ઉપજ જે સમાસ હોય તે લખવાનો રહેશે તો આ રીતે મિત્રો તમારે જે વિભાગ ક છે તે વ્યાકરણનો રહેશે આ મિત્રો તમારો જે વ્યાકરણનો વિભાગ છે તેની અંદરથી તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો એક પણ માર્ક્સનું તમે જવા દેતા નહીં જેથી કરી તમને જે અમુક વિભાગો છે તેની અંદરથી ઓછા માર્ક્સ હશે તો પણ તમને જે બેનિફિટ થઈ શકે છે વિભાગ ડીની વાત કરીશું મિત્રો તો તમારો ડી વિભાગ છે અર્થગ્રહણનો અને અર્થલેખનનો છે જેની વાત કરીશું મિત્રો સૌ પ્રથમ તમારે અહીંયા વિસ્તાર આપેલો છે પંદર વાક્યમાં બનાવવાનો છે અહીંયા તમારે બે આપેલા છે તેમાંથી કોઈ પણ એક જ લખવાનો રહેશે જેના મિત્રો ચાર ગુણ છે બીજ બ છે તમારા અહેવાલ લેખંડ મિત્રો લખવાનો છે શિયાળુ રમતોત્સવનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખવાનો છે મિત્રો ક છે અહીંયા મિત્રો ગત્યખંડ આપેલો છે અને ત્રીજા ભાગમાં તમારે સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપવાનું છે જેના મિત્રો ચાર ગુણ છે ડ ની વાત કરીશું મિત્રો તો તમારે નિબંધ છે એ મિત્રો તમને ત્રણ નિબંધો આપેલા હશે પુસ્તકોની મૈત્રી છે વિશ્વ બંધુત્વ બળબળતા જામ્યા બપોર તો મિત્રો આ જે ત્રણ વિક નિબંધો છે તેની અંદરથી કોઈ પણ એક નિબંધ વિશે તમારે આશરે બસો પચાસ શબ્દોમાં લખવાનું છે અને મિત્રો ઓછામાં ઓછા તમે પાંચથી છ પેજ ભરો તો તમને આઠમાંથી આઠ ગુણ મળવાપાત્ર પણ થઈ શકે છે તો મિત્રો આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો જશે અને મિત્રો આનું સોલ્યુશન પણ આપણે ટૂંક સમયમાં મૂકી દઈશું તો મિત્રો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ને અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળતા રહે